પલસાણાના એક મિલમાં કાપડના તાકા નીચે દબાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસ દરમિયાન એક તરફી પ્રેમ પ્રકરણમાં અદાવત રાખી લાશ મળ્યાના 3 દિવસ અગાઉ તેના સહકર્મીને જ ટાંકાની થપ્પીને ધક્કો મારી યુવાનને ગુંગળાવી અને માર્યો હોવાની હકીકત બહાર આવી હતી. પલસાણાના આવેલ ગુજરાત ઇકો પાર્કમાં આવેલ રતનપ્રિયા મિલમાં 3જા માળે ચરખા વિભાગમાં ગુરુવારે મળસ્કીના સમયે એકાએક દુર્ગંધ આવતા તપાસ કરાતા ગ્રે કાપડના તાકા નીચે દબાયેલી હાલતમાં એક ડિસ્પોઝલ લાશ મળી આવી હતી. લાશની ઓળખ કરતા આ લાશ પલસાણા તાલુકાના ઇટાળવા ગામે કાઠિયાવાડી હોટલની પાછળ આવેલ બિલ્ડિંગમાં રહેતા આકાશબાબુ રામ બહાદુર કોરીની હોવાનું જણાવ્યું હતું. પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરાવતા યુવાનનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. જોકે પોલીસે સમગ્ર મામલે શંકા ઉપજતા મિલમાં લગાવેલા અલગ અલગ સીસીટીવી ફૂટેજ ખૂંદી વળતા એક કેમેરામાં સ્પષ્ટપણે દેખાઈ આવ્યું હતું કે 14 ફેબ્રુઆરીના રોજ મળસ્કે 5 વાગ્યે આકાશ કોળી ટાંકાની થપ્પી નીચે સૂતો હતો, જે દરમિયાન લાલ ટી શર્ટ પહેરેલો તેનો સહકર્મી તેને બિલ્ડિંગના જ રહેતો લક્ષ્મણ ગિરિજાશંકર આરક ઇરાદાપૂર્વક કાપડના ટાંકાને ધક્કો મારી આકાશને ટાંકા નીચે દાબી અને મારી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે લક્ષ્મણ આરક આકાશબાબુની પત્ની ગમતી હોય તેને એકતરફી પ્રેમ કરતો હતો. લક્ષ્મણે અગાઉ આકાશબાબુની પત્નીની છેડતી કરવાના પ્રયત્ન કરતા આકાશબાબુ તથા તેના વતન અન્ય લોકોએ ઠપકો પણ આપ્યો હતો, જે લક્ષ્મણ મનમાં રાખી મૂકી 14 ફેબ્રુઆરીના રોજ જ્યારે આકાશબાબુ ટાંકાની થપ્પી નીચે સૂતો હતો ત્યારે તેના પર ટાંકા નાખી અને દબાવી મૂક્યો હોવાનું કબૂલ્યું હતું. ઘટના અંગે પલસાણા પોલીસે મૃતક આકાશબાબુના પિતા રામ બહાદુર કેરી પાસેથી લક્ષ્મણ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.